ઓએમજી આવ્યું તું ઓએમજી શું કે એક પક્ષાલ આપણે કરીએ તો એના પેટમાં ખૂંચે, એક ફૂલનો હાર ચડાવીએ તો એના પેટમાં ખૂંચે. કોણ હતો ઓએમજીમાં? પરેશ રાવળ. મને મળ્યા હતા અમદાવાદમાં એક પ્રોગ્રામમાં, અમે ભેગા થઈ ગયા. મેં કીધું પરેશભાઈ મારે તમારી સાથે ચર્ચા કરવી છે. તમે ઓએમજી ની અંદર જે વાતો કીધી છે મેં સાંભળ્યું છે. મને લાગે છે કે તમે હિન્દુસ્તાનમાં જન્મ લીધા પછી કોકના ધર્મ કોકની સંસ્કૃતિને તોડવાની વાત કરી રહ્યા છો. મને કે મારા સાહેબ હું 15 જાન્યુઆરી ગાંધીનગર આવું છું, તમે ગાંધીનગર આવો આપણે ત્યાં બેસીએ. મેં કીધું આજે આ બચ્ચાને છોડવો નથી, હું વિહાર કરીને ગાંધીનગર પહોંચે. 15 જાન્યુઆરીએ મેં ગાંધીનગર કેવડાવ્યું સરકારની અંદર કે પરેશભાઈ આવવાના છે, આવી ગયા છે, આવી ગયા તો એમને કહેજો કે આચાર્ય મહારાજ તમને મળવા માંગે છે. અને મને સમાચાર આવ્યા અચાનક એમને દિલ્હીમાં કામ આવી ગયું છે માટે તેઓ આજે આવવાના પતી ગયું. મેં પરેશભાઈને તો પણ એ દિવસે બહુ વાત કરી. મેં કીધું તમે હિન્દુસ્તાનમાં જન્મ લઈને તમે હિન્દુસ્તાનની આસ્થા ઉપર કુઠારાઘાત કરો છો. મને કે મારું કેવું એમ નથી તેમ. અરે મેં કીધું કેવું એ તો કયો, ઓલો રજનીકાંત કોણ છે? સાઉથનો હીરો છે. એનો બર્થડે આવે છે ને ત્યારે એના પોસ્ટર ઉપર સેંકડો નહીં હજારો લીટર દૂધના અભિષેક થાય છે. ત્યાં તમારે વિરોધ નથી કરવો, અને અમારા ભગવાનના અભિષેક થાય ત્યાં તમારે વિરોધ કરવો છે. મને કે આપણે પછી મળીએ, આપણે પછી મળીએ. ફાટી એમની ખબર નહીં ગાંધીનગર કેમ ન આવ્યા. હવે હું કઈ દિલ્હી સુધી જવાનો નહોતો, બાકી જો ગાંધીનગર આવ્યા હોત તો બરાબર ની આંધી લાવી દેત. બીજી વખત આવા પિક્ચર કરવાના ભૂલી ગયા હોત. આ તમારી શ્રદ્ધાને તોડનારા અહીંયા આજુબાજુમાં આવા પરેશ રાવળો ઘણા ફરી રહ્યા છે. મહેરબાની કરીને આનાથી અંજાય નહીં જતા. આ બધા લીંબુ જેવા મિત્રો છે, તાકાત હોય તો સુગર જેવા મિત્રો બનાવો, અને એથી વધારે તાકાત હોય તો મેળવણ જેવા. દૂધમાં મેળવણ પડે સવારે દૂધનું શું થઈ જાય, અને એમાં પાછું સુગર નાખી દો તો દહીંનું શું થઈ જાય? શ્રીખંડ લસ્સી બોલા, દહીંમાંથી લસ્સી થઈ જાય. આ નવસારીમાં નવું હતું. દૂધમાં સાકર પડે અને દૂધમાં મેળવણ પડે. દૂધમાં સાકર પડે તમને સજ્જન બનાવી દે છે, દૂધમાં મેળવણ પડે દહીં અને શ્રીખંડ જે બને છે ને એ તમને ધર્મિષ્ઠ બનાવી દે છે.